નજર કરીએ સમાચારમાં તો જુનાગઢ કેશોદના કેવદરા મુકામે શ્રી પે સેન્ટર પ્રાથમિક શાળાનો વાર્ષિક ઉત્સવ યોજાયો. કેશોદ તાલુકાના કેવદરાની સી પે સેન્ટર શાળામાં વાર્ષિક ફંક્શન યોજાયેલ, જેમાં સારી કામગીરી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય કેશોદના ડીવાયએસપી જેબી ગઢવી સાહેબ, જયેશભાઈ લાડાની, બાંધકામ સમિતિ ચેરમેન રાજુભાઈ ભેડા, શિક્ષણ સમિતિ પ્રમુખ પૂંજાભાઈ બોદર, માર્કેટયાર્ડ પ્રમુખ કેશોદ તેમજ કેવદરા સરપંચ શ્રી તેમજ ગ્રામ પંચાયત સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ખુલ્લો મૂકવામાં આવેલો હતો. સ્કૂલના શિક્ષકો દ્વારા તમામ આવનાર અતિથિઓને પુષ્પગુચ્છ દ્વારા સન્માનિત કરાયા હતા અને સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ મનમોહક કૃતિઓ રજૂ કરીને મહેમાનોના મન જીત્યા અને સ્કૂલના 134 વર્ષ થઈ ચાલતી આ પે સેન્ટર પ્રાથમિક શાળા કદાચ જૂનાગઢ જિલ્લામાં પ્રથમ હશે અને શિક્ષણ જગતના તજજ્ઞ શિક્ષકોનું ખૂબ જ યોગદાન રહેલું છે. આજરોજ આ સરકારી શાળાના કાર્યક્રમમાં કેવદરાના ગ્રામજનો દ્વારા ખૂબ જ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવેલ હતી. આવનાર તમામ મહેમાનો અને પ્રોગ્રામને ખૂબ જ સરસ રીતે માણ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિલીપભાઈ મેવાળા તરફથી કરવામાં આવ્યું હતું. જૂનાગઢ કેશોદથી મયુરી મકવાણાનો સ્પેશિયલ રિપોર્ટ, પાદરા 24. નરેશભાઈ અને ચુડાસમા શ્રી પેશન્ટર શાળા કેવદરાના આચાર્ય છું અને આજરોજ વાર્ષિક ઉત્સવ 2020ની અમે ઉજવણી કરી. આ કાર્યક્રમની ઉજવણી કરવાનો અમારો મુખ્ય હેતુ એ હતો કે જે શાળાના બાળકો છે એમાં જે ટેલેન્ટ પડી છે, એમની જે શક્તિઓ છે એમને બહાર કાઢવી અને આમંત્રિત મહેમાનો દ્વારા એમનું સન્માન કરવું, એમનું સ્વાગત કરવું, એમને પ્રોત્સાહન આપવું એ અમારો મુખ્ય હેતુ છે. અને આપ સૌ આ કાર્યક્રમની અંદર મોટી સંખ્યામાં ગ્રામજનો અને ગ્રામજનો આ ગામના મૂળ વતનીઓ કે જેઓ બહાર છે તે પણ પોતાનો કિંમતી સમય લઈ અને આ શાળાની અંદર ઉપસ્થિત રહ્યા છે, આ કાર્યક્રમને ઉપસ્થિત રહ્યા છે અને બાળકોને એને પ્રોત્સાહિત કર્યા છે એ બદલ હું એમનો આભાર માનું છું. અને ફરી પાછો અમે આવો સુંદર મજાનો કાર્યક્રમ નેક્સ્ટ ટાઈમ પણ થાય એવું પણ અમારું આયોજન છે. ધન્યવાદ.